તો સાબરકાંઠામાં બેખડ ધસી પડતા વાહન વ્યવહાર અટવાયો છે. વિજયનગરથી વણજ તરફ જતા પહાડની બેખડ ધસી પડી હતી. બેખડ હાઈવે પર ધસી આવતા વાહન વ્યવહાર પર પણ તેની અસર જોવા મળી છે. મોટા પથ્થરો સાથે માટી પણ હાઈવે પર આવી જતા રસ્તો બ્લોક થઈ ગયો છે. આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો, વિજયનગરથી વણજ તરફ જતા પહાડની આ બેખડ ધસી આવી છે, જેના કારણે થઈને રસ્તા પર પણ તેની અસર જોવા મળી રહી છે. વાહન વ્યવહાર પર પણ તેની અસર નજરે પડી રહી છે. સાબરકાંઠામાં આ બેખડ ધસી પડતા વાહન વ્યવહાર ખોરવાયો છે. એક તરફ વરસાદી માહોલ છે, ત્યારે બીજી તરફ આ પ્રકારની પરિસ્થિતિ અહીંયા સર્જાય છે. વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા દીપેશ રાવલ જોડાયા છે આપણી સાથે. જી જણાવશો, સાબરકાંઠામાં જે રીતે અહીંયા બેખડ ખસી ગઈ છે, શું પરિસ્થિતિ છે? જી જંખના, જે રાજસ્થાન અને ગુજરાત એ બનાસકાંઠાને જોડતો જે મહત્વનો નેશનલ હાઈવે 58 નંબર ઉપર જે બેખડ ખસી ઘસી પડવાથી લોકોને જે વાહન વ્યવહાર ખોરવાયો છે. જે સવારે અર્લી મોર્નિંગમાં જે આ બનાવ બન્યો હતો, પણ કોઈ વાહન વ્યવહાર ન હોવાના કારણે કોઈ મોટી દુર્ઘટના ટળી હતી. હાલમાં હજી પણ તંત્ર કોઈ પહોંચ્યું નથી અને બેખડ ખસી નથી. અન્ય તરફ જે બોરો જવા નો જે બીજો રસ્તો છે તે પણ ભારે વાહનો માટે પ્રતિબંધ હોવા છતાં વાહનોને મોટી હાલાકી નડી રહી છે. પણ આ જે બ્લોક અને વિજયનગરના જે વિજયનગર પહાડોમાં જે માટી અને પથ્થરથી બનેલા પહાડો છે તે ક્યાંક ને ક્યાંક ઘસી પડવાના બનાવો અવિરત નોંધાતા હોય છે. પણ આ બાબતને લઈને આજુબાજુમાં જો તેની પથ્થરની કે કોઈ બનાવવામાં આવે કે જો પહાડ ઘસી ન પડે તે બાબતને લઈને તંત્ર એલર્ટ થાય તો મોટી ઘટના દૂર થઈ શકે તેમ છે. જી જંગના. જી હિતેશ, આભાર સમગ્ર માહિતી બદલ. તો આ પરિસ્થિતિ અહીંયા સર્જાઈ છે. વરસાદી માહોલ એક તરફ જામ્યો છે, બીજી તરફ બેખડ ધસી પડતા આ પરિસ્થિતિ અહીંયા સર્જાઈ છે.